नमस्कार विद्यार्थी मित्रों, एज्युगेट यूट्यूब चैनल में हूँ धर्मदेश झाला आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे वात करीशुं धोरण 11 साइंस अने सामान्य प्रवाहनी जे प्रथम परीक्षा आवानी छे तो तेनुं इंग्लिशनुं जे पेपर छे तेनी आपणे पेपर स्टाइल विशे आपणे वात करीशुं। तो सौ प्रथम अहीं आपणे सेक्शन 1 नी वात करीए तो आनी अंदर छे तमारे सौ प्रथम कॉम्प्रिहेन्शन पेसेज। तो आनी अंदर टोटल तमारे एक एक मार्क्सना बे क्वेश्चन आवे छे एटले बे मार्क्स अहींया थशे। त्यार पछी आपणे अहींया वात करीए फिल इन ध ब्लेंक्स आवे छे, खाली जग्याओ आवशे टोटल चार खाली जग्याओ आवे छे अने टोटल बे मार्क्स छे एना, एटले एक खाली जग्याना अर्धो मार्क्स छे। त्यार पछी वात करीए अहींया टेक्स्चुअल क्वेश्चन एटले के तमारे जे यूनिट्स आवे छे बुक्समां तो त्यानी परथी तमारे क्वेश्चन आवशे, एना टोटल 6 मार्क्स छे अने 3 क्वेश्चन छे एटले एक क्वेश्चन्सनो 2 मार्क्स छे। त्यार पछी आपणे वात करीए सेक्शन बी तो अहीं पोएट्री विभाग थई गयो, पहेलो विभाग जो जे छे प्रोज विभाग। हवे पोएट्री विभागनी वात करीए अहीं तो सेम आनी रीते अहीं जे छे आपणे पोएट्री कॉम्प्रिहेन्शन एटले के स्टांजा, आनी अंदर तमारे एक स्टांजा आपेलो छे अने तेना परथी तमारे क्वेश्चन्सना आंसर आपवाने रहेशे। तो अहीं टोटल एक एक मार्क्सना 2 क्वेश्चन आवेला छे। त्यार पछी वात करीए आपणे अहीं फिगर ऑफ द स्पीच तो अहीं तमारे जेवी रीते आपणे गुजरातीमां देखता था के केवा प्रकारनुं वाक्य छे, कटाक्ष भरेलू छे, त्यार पछी विरोधाभासी वाक्य छे, तो ए प्रकारे अहीं तमारे 2 वाक्य आवेला छे एक एक मार्क्स छे एनो। ए वाक्य तमारे एनी नीचे ऑप्शन आपेला छे तो ए वाक्यनो प्रकार कयो छे ए इंग्लिशमां अहीं तमारे जणाववानुं छे। त्यार पछी वात करीए अहीं पोएट्री टेक्स्चुअल क्वेश्चन अने सप्लिमेंटरी तो अहीं बंने तमारे जे पोएट्रीनो जे विभाग छे आपणे यूनिट्स बुक्समां एना परथी तमारे क्वेश्चन्सना आंसर आपवाना रहेशे। तो अहीं बंनेना आनी अंदर तमारे एक क्वेश्चन्स आवशे 2 मार्क्सनो छे अने त्यार पछी बीजो 2 मार्क्सना 2 क्वेश्चन्स आवशे आ नीचेना सप्लिमेंटरी टेक्स्चुअल क्वेश्चन्सनी अंदर। त्यार पछी वात करीए आपणे अहीं सेक्शन सी नी वात तो आ आपणे आवी गयो ग्रामर विभाग। હવે આની અંદર છે રેક્ટિફિકેશન ઓફ ધ એરર્સ, પેરેગ્રાફમાં શું શું એરર્સ છે એ તમારે શોધવાની છે અને એનો સાચો જે જવાબ છે એ તમારે અહીંયા લખવાનો છે। તો અહીંયા ટોટલ એક એક માર્ક્સની મતલબ 2 અહીંયા ભૂલો આવેલી હશે, એ 2 ભૂલો તમારે સુધારવાની છે, એના 2 માર્ક્સ છે અહીંયા। ત્યાર પછી વાત કરીએ આપણે સિલેક્ટ ધ મિનિંગ ઓફ ધ ફ્રેઝ આઇટમ્સ એન્ડ ધ રિવાઇઝ ધ સેન્ટેન્સ તો અહીંયા તમારે એક સેન્ટેન્સ આપેલું હશે તો એની અંદર તમારે એની સાથે તમારે બ્રેકેટ્સની અંદર ફ્રેઝ આપેલા છે તો એ વાક્યની અંદર કયો ફ્રેઝ યુઝ થશે એ તમારે અહીંયા જણાવવાનું છે। ત્યાર પછી વાત કરીએ અહીંયા પંક્ચ્યુએટ ધ પેરેગ્રાફ તો આની અંદર જે છે તમારે અહીંયા કોમા છે, સેમી કોલન, કોલન, ફૂલ સ્ટોપ, એક્ઝામિનેશન એક્સપ્લેનેશન માર્ક્સ, ક્વેશ્ચન માર્ક્સ, એટ્રોસ્ટ્રોપ, ક્વર્ટ્સ, મતલબ જે બી છે અહીંયા અંદર કશું જ આપેલું નહીં, પેરેગ્રાફ એકદમ રો પેરેગ્રાફ હશે તો એની અંદરથી તમારે કઈ જગ્યાએ કયું ચિહ્ન યુઝ થશે એ તમારે અહીંયા યુઝ કરીને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે, એના આધારે તમને અહીંયા માર્ક્સ મળશે। ટોટલ ચાર મતલબ ચાર ચિહ્નો એડ કરવાના છે અહીંયા, એના ટોટલ 2 માર્ક્સ છે। ત્યાર પછી વાત કરીએ અહીંયા ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે આપણે ગ્રામરમાં આવી જાય છે, ડુ એસ ડાયરેક્ટેડ એ પણ ગ્રામરનો એક ભાગ છે, એના ટોટલ અહીંયા ડુ એસ ડાયરેક્ટેડ એની અંદર 2 માર્ક્સ, એક હશે એક જ તમારે સોલ્વ કરવાનું છે એની અંદર ટોટલ 2 માર્ક્સ છે। ત્યાર પછી આપણે બીજા એક એક માર્ક્સના ડુ એસ ડાયરેક્ટેડ 2 હશે। હવે આપણે વાત કરીશું સેક્શન ડીની તો આ જે વિભાગ છે રીડિંગ વિભાગ છે, એટલે કે આની અંદર તમારે જે પણ વાત જે પણ આપેલું હશે એના પરથી તમારે એના ક્વેશ્ચન્સના આન્સર આપવાના રહેશે। તો અહીંયા એક 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, એક પેરેગ્રાફ આપેલો છે અહીંયા, તો એ પેરેગ્રાફ પરથી તમારે ક્વેશ્ચન્સના આન્સર આપવાના રહેશે। ત્યાર પછી વાત કરીએ આપણે ડેટા એનાલિસિસ અને નોટ્સ મેકિંગ તો આની અંદર કોઈ ડેટા આપેલો હશે યા તો એક કોઈક એ આપેલું હશે એની પરથી તમારે તેનું એનાલિસિસ કરીને એના પરથી તમારે એક નોટ્સ લખવાની હશે, એના ટોટલ માર્ક્સ છે 3 માર્ક્સ છે। ત્યાર પછી વાત કરીએ ઇમેલ રાઇટિંગ તો આની અંદર તમારે એક ઇમેલ લખવાનો હશે, એમાં આપેલું હશે કે આ સિચ્યુએશનમાં આ વ્યક્તિને તમારે ઇમેલ કરવાનો છે, તો એના માર્ક્સ ટોટલ છે અહીંયા 3 માર્ક્સ છે। હવે વાત કરીએ સેક્શન ઇની, આ પણ આ રાઇટિંગ સેક્શન છે તો આની અંદર છે રિપોર્ટ અને એપ્લિકેશન રાઇટિંગ, ધારો કે આપણે સ્કૂલમાં લખતા હોઈએ છીએ એપ્લિકેશન કે મારે આ કારણે રજા જોઈએ છે, પ્રિન્સિપલને આપણે લખતા હોઈએ તો એવી રીતે તમને કોઈક ઇન્સ્ટ્રક્શન આપેલી હશે કે આ રીઝનથી આ વ્યક્તિને તમે એપ્લિકેશન લખો,
પછી એની વારમાં રિપોર્ટ હશે, તમે જે પણ તમારી ઈચ્છા હોય એ લખી શકો છો. એના ટોટલ માર્ક્સ છે 4 માર્ક્સ છે. ત્યાર પછી વાત કરીએ આપણે એસે રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ, એની અંદર તો આપણે કહેવાની જરૂર છે ને, તમે તૈયારી કરી હોય તો સારું લખી શકો, પણ તમે તૈયારી ના કરી હોય તો પણ તમે તમારી રીતે લખી શકો છો સારું એવું. કે હવે આના જે તમારા સેમ્પલ પેપર છે યા તો પ્રીવિયસ પેપર તમારે જોઈતા હોય તો અમારી એજ્યુ ગઢવીની જે યુટ્યુબ સોરી ટેલિગ્રામ જે ચેનલ છે એની પર તમને મળી જશે, યા તો તમે જે અહીંયા નંબર દેખાય છે તેની પર તમે કોન્ટેક્ટ કરશો તો તમને પોસિબલ અમે હશું એટલા વિદ્યાર્થીઓને અમે પ્રોવાઈડ કરી દઈશું. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો.